બારડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રખાઈ મોકો સમય મર્યાદામાં ઉમેદવારોએ ફોર્મ રજૂ ન કરાતા લેવાયો નિર્ણય બારડી પાલિકાના 2.5 વર્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે આજરોજ પ્રાંત અધિકારી શિપી પટેલની અધ્યક્ષતામાં બારડી પાલિકા ખાતે ખાસ બેઠક મળી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસે પોતાનું મેન્ડેટ રજૂ કર્યું હતું પરંતુ ઉમેદવારોનું ઉમેદવારી પત્રક સમય મર્યાદામાં રજૂ ન કરી શકતા ચૂંટણી અધિકારીએ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો બંને પક્ષોએ પોતાના મેન્ડેટ રજૂ કરતા ભાજપ તરફથી પ્રમુખ પદના ઉમેદવાર તરીકે હર્ષુભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ પદે અમિશાબેન મોદીના નામો અને કોંગ્રેસ પક્ષે પ્રમુખ તરીકે ગુરમીતસિંહ ચાંડોક અને ઉપપ્રમુખ પદે સોનલબેન પટેલના નામો મેન્ડેટમાં હોવાનું બહાર આવી ગયું હતું કોંગ્રેસ તરફથી તો સર્વસંમતિથી મેન્ડેટ અપાયું હતું પરંતુ ભાજપ તરફે બંને નામો ધારણા કરતા જુદા જ બહાર પડતા ભાજપ બેડામાં ખળભળાટ મચી ગયો હતો ચર્ચામાં હતા તે નામોને બદલે નવા જ નામો જોતા પાર્ટી ભાજપના આગેવાનો તેમના આગાઓના ટેલિફોનિક સંપર્ક કરતા નજરે ચડ્યા હતા આ ઉપરાંત નવા નિયમ મુજબ સામાન્ય ઉમેદવારની બેઠક પરથી જીતેલા ઉમેદવાર જ પ્રમુખ પદની સામાન્ય સીટ પરથી ઉમેદવારી કરી શકે જ્યારે ભાજપે હર્ષુભાઈ રાઠોડ ઓબીસી બેઠક પરથી જીત્યા હોવા છતાં તેમની ઉમેદવારી કરાવી હતી જો તેઓએ ઉમેદવારી કરતે તો તેમનું ફોર્મ રદ થતા ગુરમીતસિંહ બિનહરીફ પ્રમુખ પદે બેસી જાતે તેવો દાવો કોંગ્રેસ શહેર પ્રમુખ બિપિન પટેલ કરી રહ્યા છે આ બધા કારણો જોતા પ્રાંત અધિકારીએ રાજકીય દબાણમાં ચૂંટણી મોકૂફ રાખી જેને કારણે ભાજપ મોવડીઓ તેમને ભૂલ સુધારી શકે તેવી ચર્ચાએ નગરમાં જોર પકડ્યું છે પરિસ્થિતિ જોતા કોંગ્રેસનું મેન્ડેટ તો આજ રહેશે પરંતુ ભાજપનો મેન્ડેટ બદલવાની પૂરી શક્યતાઓ છે બારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે આજરોજ જે બેઠક હાથ ધરવામાં આવેલી એમાં સામાન્ય સમજૂતીની બધી બાબત બાદ ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે જે 15 મિનિટની અંદર જે રજૂ કરવાની હોય છે જે સમયગાળો આપવામાં આવેલો એ દરમિયાન બંને પક્ષ તરફથી કોઈપણ ઉમેદવારનું જે ઉમેદવારી પત્ર રજૂ થયેલ ના હોય આજની મિટિંગ જે છે મોકલી આજે બારડી નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી અંદર જ્યારે સભા શરૂ થઈ ચીફ ઓફિસર પ્રાંત ઓફિસર સાહેબના અધ્યક્ષસ્થાને અને તેમણે કાર્યવાહી ચાલુ કરતા એજન્ડા જે હતો તે સ્પષ્ટપણે એમણે વાંચીને સંભળાવ્યો અને ત્યારબાદ આ વહેંચણીની પ્રક્રિયા ચાલુ કરી અને પાર્ટીનો જે મેન્ડેટ હતો ભારતીય જનતા પાર્ટીનો એમાં હસમુખભાઈ સુમાભાઈ રાઠોડ કે જેઓને પ્રમુખ માટે અને અમિશાબેન મોદીનું ઉપપ્રમુખ માટેનો મેન્ડેટ આપણા પાર્ટી તરફથી આપવામાં આવ્યો પરંતુ સભાની મિટિંગ દરમિયાન અમારા કોંગ્રેસના સભ્યોએ પ્રશ્ન રેઝ કર્યો કે ભાઈ આજે હસુભાઈ જે છે તે એસસી સીટ પર ચૂંટાયેલા છે તો તે એલિજિબલ થાય કે કેમ એટલે તેના માટે સાહેબે પછી ફરી પાછું ક્લેરિફિકેશન આપ્યું કે ભાઈ સામાન્ય વર્ગના ચૂંટાયેલા સભ્યો જ એની ઉપર ભાર છે સભ્યો જ ઉમેદવારી કરી શકે ઇટ મીન્સ કે જે 28 સીટ છે 28ના જે સામાન્ય સીટ છે તેના ઉપર જો કોઈ એસસી સીટવાળા ઉમેદવારી કરેલી હોય કે લેડીઝે પણ ઇવન કરેલી હોય ઉમેદવારી કે આદિવાસી કરે તો તે એલિજિબલ થતો છે બાકી બીજો કોઈ એલિજિબલ થતો નથી એટલે એમાં પોઝિશન થોડું ડિસ્કશન લાંબુ ચાલ્યું કોંગ્રેસના સભ્યો બી કન્ફ્યુઝનમાં હતા અને એની અંદર અમારી 15 મિનિટ પૂરી થઈ ગઈ અને 15 મિનિટ પૂરી થતાં જ્યારે સાહેબે કીધું ભાઈ 15 મિનિટ પૂરી થઈ છે અમારે એમનો અમારો મેન્ડેટ જે હતો તે પ્રમાણે અમે આપ્યું પણ પરંતુ તેઓએ એક્સેપ્ટ કર્યું નહીં અને તેમણે મિટિંગ પૂર્ણ કરેલી જાહેર કરી દીધી એટલે આજે અમારી જે કંઈ પ્રમુખ ઉપપ્રમુખની કાર્યવાહી છે તે આજે કોઈ ચોક્કસ કારણસર અધૂરી રહી છે હવે પછી નવા એજન્ડા પાછા સરકાર પારશે ત્યારે આ કાર્યવાહી પૂરી કરવામાં આવશે સામાન્ય સભાના અંદરમાં પાર્ટી શ્રી કોંગ્રેસ સમિતિ તરફથી શ્રી ગુરમીતભાઈ બિન ચંદોકજીનું નામ પ્રમુખ તરીકે ડિક્લેર કરવામાં આવેલ હતું સોનલબેન સિંહ પટેલ છે એમને ઉપપ્રમુખ તરીકે ડિક્લેર કરવામાં આવ્યા હાલની પરિસ્થિતિમાં આજની જે સામાન્ય અસામાન્ય સભા મોકૂફ થઈ છે મોકૂફ થવાનું કારણ એવું છે કે પ્રાંત અધિકારી સાહેબે જે સમય મર્યાદામાં ફોર્મ જમા કરાવવાનું કીધું હતું એ સમય મર્યાદાના અંદરમાં જે 15 મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો પ્રાંત સાહેબનું એવું માનવું છે કે 15 મિનિટના અંદરમાં બંને પક્ષોએ ડિક્લેર નથી કર્યા ફોર્મ આપી નથી શકેલા ખરી હકીકત એવી છે કે સમય મર્યાદા ઓવર થવાની વાત નહોતી વાત એવી હતી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ શ્રી હસુભાઈ રાઠોડજીનું પ્રમુખ તરીકે મૂકવામાં આવેલું છે તો ખરેખર મારું એમ માનવું સંગત માનવું છે ને ખરેખર કાયદાની પણ એક ટેકનિકલી પોઈન્ટ એવો હતો કે હસુભાઈ જેવો એસસી સેલ માંથી સોરી એસસી કાસ્ટમાંથી આવે છે ને એવો એ સીટ પરથી ઓબીસી સીટ પરથી ચૂંટાયેલા છે એટલે ભારતીય જનતા પાર્ટી ખરેખર અહીંયા માર ખાઈ ગયેલી છે એમને ભાન જ નથી એમને ધ્યાન નથી કે એમણે ખરેખર કોને આપવું જોઈતું હતું મેન્ડેટમાં નામ જેમ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ગુરમીતસિંહજી ચંડોકજીને આપ્યું છે ગુરમીતસિંહ ચંડોકજી છે તેઓ સામાન્ય સીટ પરથી ચૂંટાયેલા છે ઉમેદવાર એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ સામાન્ય સીટ પરથી ચૂંટાયેલા છે એમનું નામ આપેલું છે ખરેખર આ પરિસ્થિતિના અંદરમાં પ્રાંત સાહેબને જે સમયનો વ્યય કરીને બંને પાર્ટીએ નથી આપી શક્યું એમ કીધું છે પણ અમારું માનવું છે કે આમાં સમયનો કોઈ સવાલ નહોતો ફર્સ્ટ આના અંદરમાં કેવું હોય છે કે અમારે મેન્ડેટ આપવું
આપવાનું હોય છે અને સમય મર્યાદામાં મેડમ મેન્ડેટ આપી દીધું. હવે પૂછો ફોર્મ નંબર છ આપવાનું. મેન્ડેટ સ્વીકાર્યા બાદ અમને 15 મિનિટ મળવી જોઈતી હતી. આ સંજોગોમાં જો અગર મેન્ડેટ મળેલો હોતે અમે સમય મર્યાદા મેન્ડેટ આપેલો એમણે નથી સ્વીકાર્યો. એમણે નથી સ્વીકારેલો અમારો મેન્ડેટ. એમણે મેન્ડેટ અમને પરત કરી દીધો. અમે કીધું તો પણ નથી લેવામાં આવ્યો. ફરી હકીકત એમ છે જો અગર સમય મર્યાદામાં અમારો મેન્ડેટ લેવામાં આવેલો હોતે તો મેન્ડેટના આધારે કોઈ આંગળી ઊંચી કરવાનો પણ સવાલ નહોતો આવતો. તો એમાં રંગત માનું છે અને અમારો મેન્ડેટ સક્સેસ હતો અને અમારા ગુરમીતભાઈ છે અને સોનલબેન છે એ 100 એ 100% ટેકનિકલી જોતા, કારણ કે જેનું સાચું છે ખરું છે, જે સાચું અને ખરું મેન્ડેટ હતું એ ગુરમીતભાઈનું હતું, તો સ્વાભાવિક રીતે ગુરમીતભાઈ આજે પ્રમુખ જાહેર થઈ શકતા હતા પાર્ટી સાહેબ કોંગ્રેસ સમિતિના. પરંતુ ટેકનિકલી એક વસ્તુ એવી છે કે ફ્રાન્સ સાહેબે જે સમય એમને આપવો જોઈએ તો આપી નથી શક્યો. અને મૂળ વસ્તુ એવી છે કે ભારતીય જનતા પાર્ટી છે, જેમની સરકાર છે, માન્ય નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન છે, સીએમ એમના છે, એમપી એમના છે, એમએલએ સાહેબ એમના છે અને પાટી નગરપાલિકાના પ્રમુખશ્રી પણ અમારા એમના છે. આટલી બધી એમની ભારત દેશની અંદરમાં સત્તા છે, એ લોકો પાસે આટલા બધા જાણકારો છે, વિદ્વાન લોકો છે, છતાં પણ એવો આજે કે માર ખાઈ ગયેલા છે. અને એમણે જે ખરેખર એમના ખરેખર સક્ષમ હશે એ ઉમેદવારને જે આવેદન પત્ર આપવાનું હતું એ આપવું જોઈએ હતું, તેમનું નામ લેવું જોઈએ હતું. હસુભાઈ એક સક્ષમ ઉમેદવાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવો પણ પ્રમુખ તરીકે શોભા સંભાવી શકે તેવા હતા, પણ ખરેખર આ જગ્યા પર મારું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરેલું છે અને એવો કોઈ પણ કાળે આ વસ્તુ નથી બતાવી શકેલા, એવો નથી પુરવાર કરી શકેલા કે એવોને એટલું પણ જ્ઞાન નથી કે ખરેખર સામાન્ય સીટ પર ચૂંટાયેલા ઉમેદવારનું જ મેન્ડેટ આપવાનું હોય છે. જય હિન્દ. તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શ્રી કનુભાઈ દ્વારા મારું નામ સિલેક્ટ કર્યું પ્રમુખ તરીકે હસુભાઈ સોમા રાઠોડ, તેમજ ઉપપ્રમુખ તરીકે અમીષાબેન મોદી. અમે ભારતીય જનતા પાર્ટીના ઘણા જ અમે આભાર માનીશું. બીજું કે આ કદાચ આ પાટી નગરપાલિકામાં અનુસૂચિત જાતિનો પહેલીવાર પ્રમુખ આવી રહ્યો છે એટલે અમારા માટે બહુ ગૌરવ છે. લાખ લાખ એ લોકોને હું ધન્યવાદ આપું છું કે નરેન્દ્રભાઈ તેમજ સીઆર પાટીલ સાહેબ તેમજ કનુભાઈ એણે કોઈ પણ જાતભાતનો ભેદ રાખ્યા વગર મને પ્રમુખ જે બનાવ્યો છે એ હું મારી આવડતને હિસાબે જે મારી પાસે જે બધા સભ્ય મારી સાથે છે બંને પાર્ટીના એને મળીને હું લઈને મારું કામ કરીશ ને પાર્ટી સહેરના વિકાસના કામ કરીશ સાથે મળીને. એને હું કોઈનો પણ ભેદભાવ રાખી નથી. નહીં, બેઠકનો કોઈ સવાલ નથી. પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે અમારા નામનું એટલે એમાં કંઈ સવાલ જ નથી. કોઈ પેદા નહીં થાય સવાલ. એટલે આપણે પ્રમુખ તરીકે જાહેર કે સભ્ય પ્રાંત સાહેબે પણ સમય આપ્યો તે લોકો ફોર્મ ભરી નહીં થઈ ગયા. એટલે એમાં હું એ તો પક્ષનું છે. ભારતીય જનતા પાર્ટીમાં બધું ચાલે ને પક્ષ કોને પણ બેસાડી શકે ને કોને નહીં બેસાડે પક્ષની વાત છે. આજે અમે તો સીઆર પાટીલનો સાહેબ ને કનુભાઈનો અમારા આભાર માનીએ છીએ. દસ્તુ ભારત માતા કી જય.